હાલેલુયા, પ્રેઇઝ લોર્ડ. તો દર્શકો, આજે એક વચન શેર કરું છું. પહેલા પિતર બીજો અધ્યાયની 18મી કલમ આપણે વાંચીએ. તો ચાકરો, તમે પૂરું ભય રાખીને તમારા સેટોને આધીન થાઓ. કેવળ જેઓ ભલા તથા મયાળું છે તેઓને જ નહીં, પણ વળી જેઓ કડક છે તેમને પણ આધીન થાઓ. તો અહીંયા જ્યારે આપણા મંડળીમાં જો ઉદાહરણ દઈએ, તો આપણો જે કંઈક સેવક આવે તો આપણે કંઈક રીતે શીખવી જઈએ, કંઈક એક શબ્દો એમ કડક થઈ જાય તો આપણે ગુસ્સા નહીં કરવાનો. વાલા મિત્રો, જ્યારે જ્યારે આપણો સેટનું ઉદાહરણ છે કે સેટ કેટલો મોટો પણ એ ગુસ્સોવાળો હોય અને કડક હોય તો પણ આપણે આધીનમાં રહેવાનું, એકબીજાની માન આપવાનું વાલા મિત્રો, તો આપણે જીતી શકાય. એવું જ રીતે સંસારમાં આપણે દુષ્ટ લોકો કેવા કેવા સ્વભાવવાળા રહે, કેવા કેવા માણસો રહે, હરેક ધર્મ જાતિના લોકો અલગ અલગ રીત રિવાજો એને એ લોકોના સ્વભાવથી એ લોકો વરત થાય, તો પણ આપણે હિંમત હારવાનું નથી અને આપણો સ્વભાવ દયાળુ જ હોવો જોઈએ. કેમ કે જે કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. જ્યારે પણ વાલા મિત્રો આપણે દુઃખ વેઠીએ તો દેવની નજરમાં આપણે કેવું છે, પ્રશંસા પાત્ર છીએ. તો દેવની નજરમાં આપણે પ્રશંસા પાત્ર એટલે કે દેવ આપણે પસંદ કરે છે કે નહીં, મારું ચાકર ખૂબ જ દુઃખ સહન કરે છે અને ધીરજ રાખે છે, તો એ પ્રભુને બહુ ગમે છે. વાલા મિત્રો, ધીરજનું ફળ મીઠો હોય છે, ઉતાવળાનું ફળ કડવા હોય છે. કેમ કે જે કે જ્યારે પાપ કરવાને લીધે તમે મારા માર ખાઓ છો ત્યારે જે સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે, પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જે તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર. આપણે જ્યારે પાપ આપણાથી થઈ જાય તો પાપને લીધે આપણે માર ખાઈએ છીએ તો એ દેવને નથી ગમતું, પણ આપણે વિશ્વાસમાં જ્યારે આપણે દુઃખ ભોગવીએ છીએ ત્યારે દેવની નજરમાં આપણે શું છે, પ્રશંસા પાત્ર છે. હજુ એના 25મા જો વાંચીએ, પહેલો પિતર બીજો અધ્યાય અને પહેલી 25મી કલમ. કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવનના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. જ્યારે વાલા મિત્રો આપણે ભૂલા જેવા પડ્યા હતા તો આપણો અધ્યક્ષ એટલે પાળક આપણે તેની અધ્યક્ષની પાસે આવ્યા છીએ. આજે ઘણા પાળકો છે એની આધીન રહેવાનું. આપણો પાળક યેશુ ખ્રિસ્ત 2024 પહેલાં આવ્યો, એ આપણો પાપોના માટે બલિદાન થઈને ગયો. આજે ઘણા વિશ્વની અંદર પાળકો છે તો એ લોકોની આધીન રહેવાનું. જે કોઈ સેવકને માન આપે છે તે પરમેશ્વર પિતાને માન આપે છે, અને જે કોઈ સેવકને ધિકારે છે એ પરમપિતા પરમેશ્વરને પણ નથી ગમતું, એને પણ દુઃખ પહોંચાડે છે. તો વાલા મિત્રો, જ્યારે જ્યારે આપણે દુઃખ સહન કરીએ તો દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. વાલા મિત્રો, આપણે ધીરજ રાખવાનું. આપણા પર બહુ ચડાઈ કરે છે, કોઈક લોકો ચડાઈ, અન્ય જાતિના લોકો પણ ચડાઈ કરે, તો આપણે ધીરજથી આપણે પ્રાર્થનામાં રહેવાનું. તો અહીંયા વાંચીએ માટીના પુસ્તક એનો 5મો અધ્યાય અને 10મી કલમ જ્યારે વાંચીએ ત્યારે વાલા મિત્રો એમાં શું કહે કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. ન્યાયપણા એટલે ન્યાયમાં ચાલતા છે એ લોકોને, અન્યાય એવો લોકો પે છે તેઓ ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. વાલા મિત્રો, એ ફર્સ્ટ આકાશનું રાજ્ય એવાનું છે. દુઃખ વેઠી જાય તો અહીંથી સંસારની અંદર કશું આપણે નહીં લઈ જવાનું, પણ જ્યારે આપણે દુઃખ વેઠીએ અને પ્રાર્થનામાં ધીરજ રાખીએ, વિશ્વાસમાં દળ રહીએ, અંત લગી ટકશે તે જ તારણ પામશે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પેઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે ત્યારે એની ભૂંડી વાત અસત્યથી કહેશે ત્યારે તમને ધન્ય છે. તો અહીંયા જો આપણે લીધે ઘણા ઠઠ્ઠા મશ્કરી કરતા છે, આપણે લોક આપણે વિરુદ્ધ જાય છે, તો એ શું કહે છે માથી 5:11 કે તમે ધન્ય છો. વાલા મિત્રો, આપણે ધન્ય છીએ તો તમે આનંદ કરો તથા ઘણા હરકાવો, કેમ કે આકાશમાં તમારો મોટો બદલો છે. કેમ કે
તમારી અગાઉ પ્રબોધકો પેઠે તેઓ એમ જ લાગ્યા હતા. આપણે આપણે લીધે નહીં પણ ખ્રિસ્તને માંડીને પ્રબોધકોને માંડીને કંઈક પીઢીથી બાળકોની પાછળ પડ્યા હતા, ત્યારે આ પીઢી પાછળ જ પડતા રહી છે. તો આપણે પ્રાર્થનામાં રહેવાનું, એકબીજાને માન સન્માન આપવા જ જોઈએ. આમેન.